આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ભારતના વિદેશ વેપારનું કદ સ્વરૂપ અને દિશા વિશે ચર્ચા કરશું. સાઇઝ નેચર એન્ડ ડાયરેક્શન ઓફ ઇન્ડિયાઝ ફોરિન ટ્રેડ. કોઈ દેશના વેપારના વલણો જાણવા, તેના વેપાર અંગેનો વિકાસ જાણવા, આંતરરાષ્ટ્રીય ધોરણે દેશના વેપાર માટેના પ્રયાસો સમજવા, દેશના અન્ય દેશો સાથેના સંબંધો સમજવા, તેમજ દેશના ઘરેલુ ઉત્પાદનની આંતરરાષ્ટ્રીય ધોરણે ગુણવત્તા અને હરીફાઈ ક્ષમતા તપાસવા માટે વિદેશ વેપારનું કદ સ્વરૂપ અને દિશા જાણવા જરૂરી છે. તો ધીમે ધીમે વિદેશ વેપાર જે છે એ સમગ્ર વિશ્વનો વધતો જાય છે. હવે કોઈ પણ દેશ જે વેપાર કરે છે એનું વલણ, એનું ટ્રેન્ડ કેવું છે એ જાણવા માટે આપણે એ સમજવું પડે કે એ દેશમાં જે પણ વસ્તુનું ઉત્પાદન થાય છે એની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય ધોરણ સાથે યોગ્ય છે કે નહીં. કારણ કે તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એને જ્યારે તમે બીજા દેશમાં નિકાસ કરતા હોય તો તમારા આંતરરાષ્ટ્રીય હરીફાઈનો સામનો કરવો પડે, અને તમારી વસ્તુ આંતરરાષ્ટ્રીય લેવલે ગુણવત્તામાં ટકવી જોઈએ તો જ એ તમે બીજા દેશમાં એટલા સફળ થઈ શકો. અને કોઈ પણ દેશ છે મિત્રો એનો વેપાર જે છે એને સમજવું છે, એના અન્ય દેશો જોડે રાજનૈતિક સંબંધો કેવા છે. કારણ કે તમારા જે દેશ જોડે સંબંધ સારા હશે એ દેશ જોડે તમે વેપાર વધુ કરશો. આજે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે, ભારત અને અમેરિકા વચ્ચે વધુ વેપાર થાય છે, કેમ કે આપણા સંબંધ એમની પાસે સારા છે. તેમજ એ દેશમાં જે ઘરેલુ ઉત્પાદન, ડોમેસ્ટિક પ્રોડક્શન જે છે એની આંતરરાષ્ટ્રીય લેવલે ગુણવત્તા કેવી છે, એની હરીફાઈ કેવી છે, તો એ જાણવા માટે આપણે ત્રણ મુદ્દા સમજવા પડે. એક તો એ દેશના વિદેશ વેપારનું કદ, બીજું સ્વરૂપ, અને ત્રીજી દિશા. તો હવે લઈએ છે મિત્રો વિદેશ વેપારનું કદ લઈએ છે. વિદેશ વેપારનું કદ એટલે સરળ શબ્દોમાં કહીએ તો આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય. પ્રતિ વર્ષ જો આયાત માટે થતી ચૂકવણી અને નિકાસોમાંથી થતી કમાણી વધતી જાય, દેશની રાષ્ટ્રીય આવકમાં વેપારના મૂલ્યનો ટકાવારી હિસ્સો વધતો જાય, તથા વિશ્વ વેપારમાં દેશના વેપારનો હિસ્સો વધે, તો તે દેશના વેપારનું કદ વધ્યું છે તેમ કહેવાય. તો વિદેશ વેપારનું કદ એટલે સાઇઝ ઓફ ફોરિન ટ્રેડ. કોઈ પણ દેશ છે મિત્રો એના વિદેશ વેપારનું કદનો મતલબ થાય એ દેશની અંદર દર વર્ષે જે ભૌતિક જે ચીજ વસ્તુ, ભૌતિક એટલે જોઈ શકાય એવી વસ્તુઓનું કેટલી આયાત થાય છે, એની સામે કેટલી નિકાસ થાય છે, એનો જે કુલ જથ્થો જે છે એને વિદેશ વેપારનું કદ કહેવાય. અને કોઈ પણ દેશ છે અને એ માન લો કે જે આયાત દ્વારા પૈસાની ચૂકવણી કરે છે તો એ દેશની આયાત વધતી જાય છે, એટલે વધુ એ ચૂકવણી કરતો જાય છે. એ દેશ બીજા દેશમાં વસ્તુની નિકાસ કરી જે કમાણી પ્રાપ્ત કરે છે એમાં પણ વધારો થઈ રહ્યો છે, મતલબ આયાત જે છે એ વધી રહી છે, નિકાસ દ્વારા જે કમાણી છે એ વધતી જાય છે. તો આપણે એમ કહી શકીએ કે એ જે દેશ છે એ દેશે જે રાષ્ટ્રીય આવક છે, નેશનલ ઇન્કમ, એમાં વિદેશ વેપારનો ટકાવારી હિસ્સો વધતો જાય છે. અને કોઈ પણ દેશ છે મિત્રો
એ દેશનો જો વિશ્વ સાથેનો વેપાર વધે છે તો આપણે એમ કહી શકીએ કે તે દેશના વેપારનું જે કદ છે એ વધ્યું છે અને છેલ્લા કેટલાક વર્ષોની અંદર ભારત છે એનો વિશ્વના વેપારના કદ વધ્યું છે કેમ કે આપણી જે આયાતો છે એમાં પણ વધારો થયો છે અને નિકાસો દ્વારા જે કમાણી પ્રાપ્ત કરીએ છીએ એની અંદર પણ વધારો છે ભારતમાં 1951 થી 2016 સુધીના સમયના ગાળામાં આયાત અને નિકાસ બંનેનું કદ અને તેમનું રાષ્ટ્રીય આવક તથા વિશ્વ વેપારની અંદર ટકાવારી હિસ્સો વધ્યા છે પરંતુ નિકાસના કદ અને વૃદ્ધિના દર કરતા આયાતનું કદ અને વૃદ્ધિનો દર મોટા પ્રમાણમાં વધુ રહ્યા છે તો મિત્રો ભારત આઝાદ થયો ત્યારબાદ ભારતનો 1951 થી 2016 સુધીની વાત કરીએ છીએ તમારી બુકમાં ત્યાં સુધીના આંકડા આપેલા છે તો ભારતમાં આયાત અને નિકાસ છે બંનેની અંદર પ્રમાણમાં વધારો થયો છે પણ પ્રોબ્લેમ એ થયો છે કે આપણો વિશ્વના વેપારમાં ટકાવારી હિસ્સો વધ્યો તો છે પણ મુશ્કેલી એ છે પ્રોબ્લેમ્સ એ છે કે આપણે જે નિકાસનું જે કદ છે એના કરતા આયાતનું કદ વધી રહ્યું છે અને મિત્રો કોઈ પણ દેશમાં જો આયાત વધે તો એ દેશ માટે સારી નિશાની નથી એનું કારણ છે કેમ કે ભારત આઝાદ થયો ત્યારે $1 = 1 રૂપિયો હતો આજે $1 = 74 કે 75 રૂપિયા છે મતલબ એ છે કે તમે વધુ ને વધુ આયાત કરી રહ્યા છો એટલે તમારી ચૂકવણી ડોલરમાં કરવી પડે છે ડોલરની માંગ વધુ છે અને પુરવઠો ઓછો છે એટલે ડોલર છે એ સતત વધી રહ્યો છે આગળ વધીએ તમને આંકડાકીય માહિતી બતાવું એટલે વધારે ખબર પડશે મિત્રો પ્રતિ વર્ષ વસ્તુની કિંમતો વધતા આયાત કે નિકાસના મૂલ્યના વધારાને વેપારના કદના માપ તરીકે લેવાય નહીં આયાત અને નિકાસનો જથ્થો વધતા જે મૂલ્ય વધે તેને કદમાં વધારો કહેવાય આથી આયાત નિકાસનું મૂલ્ય સ્થિર ભાવોએ USA યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ડોલરમાં મપાય છે આયાત નિકાસનું મૂલ્ય મિત્રો અમેરિકન ડોલરમાં માપીએ છીએ અને હુંડિયામણના દર દ્વારા પ્રતિ વર્ષે થતા કિંમતના ફેરફારો આપોઆપ દૂર થઈ જાય છે અને વેપારના મૂલ્યનું વાસ્તવિક કદ જાણવા મળે છે તો કોઈ પણ દેશ છે મિત્રો એનો વિદેશ વેપારનું કદ છે એમાં કિંમતોને બહુ ધ્યાનમાં ના લેવાય કારણ કે વસ્તુની કિંમત વધી જાય કિંમત ઊંચી જાય તો નેચરલી વસ્તુ છે કે આયાત નિકાસ નું મૂલ્ય વધશે એટલે વેપારનું કદ વધેલું દેખાશે પણ મેઇન કદ નો આધાર જથ્થા ઉપર હોય કિંમતના આધારે ના થાય જેમ કે ભારત સાઉદી અરેબિયામાંથી પેટ્રોલની આયાત કરે છે પેટ્રોલની કિંમત વધી તો એને કારણે આપણું આયાતનું મૂલ્ય વધ્યું તો વિદેશ વેપારના કદમાં એ ઇમ્પોર્ટન્ટ નથી જથ્થો ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી અને કોઈ પણ દેશ છે એનો બીજા દેશ સાથે આયાતનો જે જથ્થો છે એમાં વધારો થાય એ પોતાની વસ્તુ બીજા દેશમાં જે નિકાસ કરે છે એનો જથ્થો વધે તો આપણે એમ કહી શકીએ કે વિદેશ વેપારનું કદ વધ્યું છે એટલે કિંમતનો ફેરફાર ધ્યાનમાં ના લેવાય એના માટે આયાત નિકાસનું જે મૂલ્ય છે એ સ્થિર ભાવે ગણવામાં આવે એક આધાર વર્ષ ગણી લેવામાં આવે અને આધાર વર્ષના આધારે ગણવામાં આવે જેથી કિંમતમાં જે ફેરફારો થતા જે ઓટોમેટિકલી દૂર થઈ જાય છે અને આજે સમગ્ર વિશ્વની અંદર વિદેશ વેપારનું જે કદ છે એ અમેરિકાના ડોલરમાં મપાય છે તો જરા જોજો આંકડા
તો પહેલું છે વસ્તુની નિકાસ. તો 1991-92 માં અહીંયા જે કદ છે એ મિલિયન યુએસ ડોલરમાં છે, તો મિલિયન મતલબ 10 લાખ અને ડોલરમાં છે. 1991-92 ભારતે 17.9 મિલિયન ડોલરની નિકાસ કરી હતી, જે 98-99 ની અંદર વધીને 33.2 મિલિયન ડોલર થઈ. અહીંયા તમે જો અભૂતપૂર્વ વધારો છે, 2014-15 માં 310.5 મિલિયન ડોલર થઈ છે. એટલે 91-92 થી 14-15 ની અંદર ભારતની જે નિકાસ છે એમાં અભૂતપૂર્વ વધારો છે. પરંતુ એક બીજી વસ્તુ જુઓ તમે, એની સામે આયા તો ખૂબ ઝડપથી વધી. મિત્રો, 1991-92 માં 19.4 મિલિયન ડોલરની આપણે આયાત કરી હતી, જે વધીને 42.4 મિલિયન ડોલર થઈ, અને જે વધીને 448 મિલિયન ડોલર થઈ. અહીં તમે જોઈ શકો છો નિકાસના મૂલ્ય કરતા આયાતનું મૂલ્ય વધ્યું છે મિત્રો. તો એની કારણે આપણી જે વેપારની જે તુલા છે પ્રતિકૂળ થઈ જશે. વેપાર તુલા પ્રતિકૂળનો મતલબ શું થયો? કે જે વેપાર તુલામાં નિકાસના મૂલ્ય કરતા આયાતનું મૂલ્ય વધુ હોય તો તમારી વેપાર તુલા પ્રતિકૂળ છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ -1.5 મિલિયન ડોલર આ ક્યાંથી આયા? તો તમે 17.9 -19.4 કરો, 17.9 -19.4, તો -1.5 મિલિયન ડોલર કારણ કે નિકાસ દ્વારા કમાણી થશે અને આયાત દ્વારા તમારે ચૂકવણી કરવી પડશે. તો નિકાસ કમાણી કરતા આયાતનું મૂલ્ય વધી ગયું, એટલે તમારી તુલના ઋણ છે, માઇનસ છે, પ્રતિકૂળ છે. 98-99 મિત્રો વધુ પ્રતિકૂળ બની, નિકાસો 33.2 મિલિયન યુએસ ડોલર ની સામે આયાત 42.4 મિલિયન ડોલર. તો તમારી વેપાર તુલા પ્રતિકૂળ છે, -9.2 છે. મિત્રો 14-15 માં બહુ ચોંકાવનારી વાત છે મિત્રો, 310.5 મિલિયન ડોલરની કમાણી સામે તમે 448 મિલિયન ડોલરની ચૂકવણી કરતા તમારી જે વેપારની તુલા છે એ પ્રતિકૂળ બહુ થઈ ગઈ, -137.5. અને જે દેશની વેપાર તુલા મિત્રો પ્રતિકૂળ હોય, માઇનસમાં હોય, એ દેશના ચલણનું મૂલ્ય ઘટે અને અમેરિકન ડોલરનું મૂલ્ય વધે છે. તો મિત્રો 91-92 થી 14-15 દરમિયાન આપણી નિકાસોમાં પણ અભૂતપૂર્વ વધારો છે અને આયાતમાં પણ વધારો છે. પણ મુશ્કેલી એ થઈ છે કે આપણી આયાત કરતા નિકાસ ઝડપથી વધતા આપણી જે વેપારની તુલા છે પ્રતિકૂળ છે, -137.5. અને જે પણ દેશની વેપાર તુલા પ્રતિકૂળ હોય એ દેશના ચલણ છે એનું મૂલ્ય બજારમાં ઘટતું જાય છે. સ્વતંત્રતા પછી શરૂઆતના વર્ષોમાં નીચા વિકાસના કારણે ભારતમાં વિકાસલક્ષી આયાતોનું કદ ખૂબ ઊંચું રહ્યું. જ્યારે નિકાસ કરવાની ક્ષમતા નીચી હોવાના કારણે નિકાસો નીચી રહી. 1980 પછી જેમ જેમ ભારતમાં વિકાસ વધતો ગયો તેમ તેમ મોટા ઉદ્યોગોને ટકાવવા, નિભાવવા અને ફેલાવવા માટેની આયાતો વધતી ગઈ. આ ગાળા દરમિયાન દેશમાં આવકોમાં વધારો થતા દેશમાં માંગ વધતી ગઈ અને નિકાસ માટે ઓછું ઉત્પાદન બચતા નિકાસો પ્રમાણમાં નીચી રહી. 1991 પછી નિકાસોની અંદર સારા એવા પ્રમાણમાં વધારો થયો. વૈશ્વિકીકરણમાં હરીફાઈમાં ટકવા માટે ટેકનોલોજી, પેટ્રોલ વગેરેની આયાતો ઊંચી રહી, પરંતુ નિકાસો પણ સારા પ્રમાણમાં વધી. વિકાસલક્ષી આયાતો એટલે કાચો માલ, નિષ્ણાંતોની સલાહ, મશીનો વગેરે. નિભાવ માટેની આયાતો એટલે વીજળી,
आंतरराष्ट्रीय सुविधाओं कौशल्य प्राप्ति वगैरह माटे થતી આયા હતા। तो मित्रों भारत आजाद થયું ત્યાર બાદ भारत एक अल्प विकसित अर्थतंत्र ધરાવતું હતું, કારણ કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભારતના મોટા ભાગના ઉદ્યોગો પડી માંગેલા હતા, તો ભારતનો વિકાસ તો દર ખૂબ જ નીચો હતો। તો હવે ભારતને ઝડપી વિકાસ કરવો હતો, કારણ કે લોખંડ, પોલાદ, સિમેન્ટ, રંગ, રસાયણ બધાની બીજા દેશનો આયા તો આપણે કરતા હતા। તો પછી ભારતે ઝડપી વિકાસ કરવા માટે विकास लक्षी आयात तो वधारी, विकास लक्षी आयात એટલે એવી આયાત કરીએ કે જેને કારણે ભારતનો આર્થિક વિકાસ ઝડપી બને। આપણે બીજા દેશમાંથી કાચા માલની ખરીદી કરીએ, બીજા દેશની મશીનરી ભારતમાં લઈને ઉત્પાદન કરીએ, તો વિકાસ લક્ષી આયાત છે। આજે ભારતના મોટા ભાગના કારખાનાઓમાં લોખંડના કારખાના, સિમેન્ટના કારખાના જે છે, सिरामिक छे, मशीनो ए बीजा देश थी आयात करेला छे। परंतु मित्रों ए उत्पादन द्वारा भारत पोतानी राष्ट्रीय आवक वधारी रह्यु छे अने बीजा देश मां निकास पण वधारी रह्यु छे। अने आजादी ना शरूना वर्षोनी अंदर देश तो आर्थिक विकास नीचो हतो, जेथी आपणे वधु निकास बीजा देश मां नता करी शक्या। आपणे परावलंबी हती केम के आपणा उद्योग एटला नता, કારણ કે અંગ્રેજો ભારતના વિકાસ થાય એવા કોઈ પ્રયત્ન નતા કર્યા। એટલે આઝાદી બાદ શું થયું કે આપણી આયાતો ઊંચી હતી અને એની સામે વિકાસ ઓછો હોવાના કારણે આપણી જે નિકાસ છે એ ખૂબ જ ઓછી રહેવા પામી હતી। પણ 1980 પછી મિત્રો જેમ જેમ ભારત ધીમે ધીમે આર્થિક વિકાસ કરતો ગયો, એવો ઉદ્યોગોને ટકાવવા છે, હવે આજે ઉદ્યોગમાં વૈશ્વિક હરીફાઈ છે મિત્રો। ભારતની બજાજ કંપની સ્કૂટર બનાવતી હોય તો હવે જાપાનની એક્ટિવા પણ માર્કેટમાં હોય કે એક્સેસ પણ હોય, ભારતની ફોર વ્હીલર હોય ટાટા મહિન્દ્રાની તો એની સામે બીજા દેશની પણ ફોર વ્હીલર હોય। હવે જો તમારે ટકવું છે હરીફાઈમાં, જો બીજા દેશની લેટેસ્ટ ટેકનોલોજી તમારે લાવવી પડશે, તો પરિણામે આપણી આયાતો વધી। બીજો દેશના આર્થિક વિકાસમાં પેટ્રોલિયમ જોઈતું હતું, કારણ કે ટ્રાન્સપોર્ટેશન પેટ્રોલિયમ વગર શક્ય નહોતું, તો એને કારણે આપણી આયાતો વધી ગઈ। જો કે આ સમયગાળા ફાયદો એ થયો કે ભારતે જેમ જેમ આર્થિક વિકાસ કર્યો તેમ તેમ દેશના પ્રજાની માથાદીઠ આવક વધી, અને માથાદીઠ આવક વધતા ભારતના લોકોની માંગ વધતી ગઈ। અને આપણી માંગ વધી મિત્રો, કારણ કે આપણી વસ્તી ઝડપથી વધી રહી હતી, લોકોની આવક વધતા માંગ વધશે। એટલે શું થતું કે ભારતની વસ્તી વધુ હતી, એટલે મોટા ભાગનું ઉત્પાદન ભારતના લોકોની માંગ સંતોષવામાં જ વપરાઈ જતું હતું, એને કારણે આપણી જે નિકાસો છે પ્રમાણમાં ખૂબ જ નીચી રહી। આપણે જે નિકાસ કરવા જોઈએ એ ના કરી શક્યા, કેમ કે પહેલા તો ભારતના લોકોની જરૂરિયાત સંતોષવી પડે, તો પહેલા ભારતના લોકોની જરૂરિયાત સંતોષે પછી વધે તો નિકાસ કરીએ। અને આઝાદી બાદ ભારતની વસ્તી તીવ્ર ગતિએ વધી, જે દેશમાં જે માંગ છે એ સતત વધી। એક તરફ ઓછું ઉત્પાદન હતું, બીજી તરફ ઝડપથી વધતા દરે વસ્તી હતી, એટલે આપણી જે નિકાસો વધવી જોઈએ એ વધી નહીં। ત્યારબાદ 1991 પછી, પરંતુ 1991 પછી ભારતે જે ત્રણ આર્થિક સુધારા અપનાવ્યા, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ, એની કારણે ભારતની અંદર ખાનગી ક્ષેત્રને અગ્રિમતા મળતા ઉત્પાદન વધ્યું, બીજી તરફ બીજા દેશની કંપનીઓ પણ ભારતમાં આવી અને ઉત્પાદન ચાલુ થયું, જેથી ભારતનું જે ઉત્પાદન છે વિપુલ પ્રમાણમાં વધતા 1991 પછી ભારતની નિકાસ વધી। હવે પણ વૈશ્વિકીકરણ તમે અપનાવ્યું એટલે બીજા દેશની કંપનીઓ ભારતમાં પ્રવેશ કરી ચૂકી હતી, એટલે તમારે હરીફાઈમાં ટકવું હતું એટલે તમારે ટેકનોલોજી બીજા દેશથી આયાત કરવી પડે।
પેટ્રોલ ની આયાત કરવી પડે કારણ કે ટ્રાન્સપોર્ટેશન પેટ્રોલ વગર ચાલે નહીં. એટલે એક તરફ આપણે આયાત ચાલુ કરી ટેકનોલોજી બીજા દેશની ભારતમાં મંગાવી, પેટ્રોલિયમની પણ આપણે આયાત કરી, તો એને કારણે આપણી જે આયાતો ઊંચી રહી. પરંતુ બીજી તરફ આપણે જે ઉત્પાદન છે એ વધતા નિકાસો પણ વધારી શકે. કોઈ પણ દેશનો જો વિકાસ કરવો છે તો કેટલીક વિકાસલક્ષી આયાતો કરવી જરૂરી છે. વિકાસલક્ષી આયાતો એ જેથી કાચો માલ તમે રો મટીરિયલ બીજા દેશથી મંગાવો એ વિકાસલક્ષી છે, કારણ કે એના દ્વારા ઉત્પાદન થઈ શકે. બીજા દેશના જે એક્સપર્ટ છે નિષ્ણાંતો, એની સલાહ તમારે લેવી પડે. બીજા દેશની લેટેસ્ટ મશીનરી તમારા દેશમાં મંગાવવી પડે. તો એ વિકાસલક્ષી આયાત છે જેનાથી તમારે બીજા દેશ જોડે હરીફાઈમાં ટકી શકો. બીજું નિભાવ માટેની આયાતો છે. નિભાવ માટેની આયાત એટલે તમારે ટકવા માટે અમુક આયાત કરવી પડે, જેમ કે વીજળી. આજે વિશ્વના ઘણા દેશો બીજા દેશમાંથી વીજળીની આયાત કરે છે. બાંગ્લાદેશ છે, ભૂતાન છે, નેપાળ છે, એને વીજળી એટલી નથી, એટલું ઉત્પાદન નથી કરતા જેથી એ દેશના લોકોની જરૂરિયાત સંતોષાય, તો વીજળીની આયાત કરવી પડે. બીજો આંતરમાળખાકીય સુવિધા, રોડ જે છે, પાણી છે, શિક્ષણ છે, આરોગ્ય છે, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, એ આંતરમાળખાકીય સુવિધાઓ. આજે દુનિયાના ઘણા બધા દેશોની અંદર ઇન્ટરનેટ માટે બીજા દેશની ટેકનોલોજીની આયાત કરે છે. કૌશલ્ય પ્રાપ્તિ બીજા દેશ માટે જે આયાત છે એ નિભાવ માટેની છે. વિકાસલક્ષી આયાતોમાં કાચો માલ, નિષ્ણાંતોની સલાહ, મશીનનો સમાવેશ થાય. જ્યારે નિભાવ માટેની આયાતોમાં વીજળી, આંતરમાળખાકીય સુવિધા, કૌશલ્ય પ્રાપ્તિનો સમાવેશ થશે.